નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણી ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં માસ વિષય આંકડા શાસ્ત્ર ભાગ 2 ના પ્રકરણ નંબર 1 સંભાવનાનો અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે સરખી સંભાવનાના કેટલાક ઉદાહરણોની સમજૂતી મેળવશું. તેમાં ઉદાહરણ નંબર ઓગણત્રીસ યાદચ્છિક પ્રયોગમાં લીધા સવકાશની બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એડ એક્સ બરાબર 7/32 પી ઓફ બી સ્લેશ એ બરાબર 5/3 પી ઓફ એ સ્લેશ બી બરાબર 1/4 હોય તો પી ઓફ એ છે બી અને પી ઓફ બી મેળવો. તો અહીં પૂરક ઘટના ઉપરથી સર્વપ્રથમ આપણું કામ બનશે પૂરક ઘટના ઉપરથી ઘટના એ શોધી, કારણ કે અહીં ઘટના બી આવી છે. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને છે અને અહીંયા એવું છે ઘટના એ બી બને એ શરત હેઠળ ઘટના એ બને છે. તો બંને માટેની આપણે ગણતરી અલગ અલગ કરવી પડશે. તો સર્વપ્રથમ આપણે ઘટના એ માટે શોધવું પડશે. તો એ શોધવાનું સૂત્ર પચીસ માંથી સાત જાય તો અઢાર પચીસ. હવે પહેલી ઘટનાના આધારે છેદ શોધીએ. પી ઓ બી સ્લેશ એ બરાબર પી ઓ બી સ્લેશ એ બરાબર, કારણ કે આ ઘટના ઉપરથી તમે ન શોધો કારણ કે એમાં બેની કિંમત શોધવાની થાય માટે પી ઓ એ છે બી પી ઓ બે બી સ્લેશ એ ન થાય ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને. એટલે કે ઘટના એ બને એ શરત હેઠળ બી બને. તો લખી કિંમત આની કિંમત થશે 5/12 બરાબર પી ઓ એ છે બી છેદમાં એ બરાબર 18/25. કેટલા વિદ્યાર્થી મિત્રો? 18/25. હવે 18/25 જે 25 આવ્યા છે એનો જે તે કિંમત સાથે ગુણાકાર કરીએ તો 25નો અને આનો ગુણાકાર કરીએ તો કિંમત શું થઈ જશે? પી ઓ એ છે બી બરાબર 5/12 18/25 પાયો 6/12 6/18 3/10 થશે. કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 3/10. હવે અહીં આપણે છેદ ઘટના મળી ગઈ છે. શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? ઘટના મળી ગઈ. એના ઉપરથી આપણે ઘટના બી શોધીએ. તો એના માટે પી ઓ એ સ્લેશ બી બરાબર પી ઓ એ છેદ બી છેદમાં પી ઓ બી. આના બરાબર શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 1/2 બરાબર 3/10 પી ઓ બી. બી શોધવા છે બી એમ કાના છેદમાં મોકલ્યું એટલે પી ઓ બી બરાબર 3/10 1/2 10 નીચે અને 2 ઉપર મોકલીએ પી ઓ બી બરાબર 3/1 1/10 3 × 6 અને 10 × 1 તો અહીં પી ઓ બી બરાબર જવાબ થશે 6/10. ટૂંકું કરવું હોય તો ટૂંકું થાય 3 × 2 6 અને 5 × 2 10 તો 3/5 એવો પણ તમે વાક્ય રચના. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ
उदाहरण नंबर 30 में, उदाहरण नंबर 30, एक दवानी असर जाणवा સસલાને ઉંદર ઉપરના ઉંદરના સમૂહ પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે. 10 સસલાના સમૂહને દવા આપતા 7 સસલા પર અસર થાય છે. દવાની અસર થાય, દવાની અસર થાય અને બીજું પણ દવાની અસર ન થાય. કુલ 10 સસલા છે આપણી જોડે, એમાંથી 7-10 સસલાને દવાની અસર થાય છે. 7 સસલાને અસર થાય તો 3 સસલાને અસર થતી નથી. પછી એનું ઉંદર, ઉંદર 9 અને 9 ઉંદરના સમૂહને દવા આપતા 5 ઉંદરોને 9 ને દવા આપવાની છે. એમાંથી 5 ઉંદર પર દવાની અસર થાય છે, બાકીના 4 પર દવાની અસર થતી નથી. બંને સમૂહમાંથી એક એક ઉંદર એક એક પ્રાણીની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. પસંદ કરેલા એક નંબર બંને પ્રાણીઓ પર દવાની અસર થઈ હોય અને બીજું બે પ્રાણી પૈકી એક પ્રાણી પર દવાની અસર થઈ હોય અને એક પ્રાણી પર દવાની અસર ન થઈ હોય તેની સંભાવના. હવે બે પ્રાણીઓને પસંદ કરવાથી ઘટના 1 અને ઘટના 2 ની પસંદગી કરી તો સસલું પસંદ થાય તેને ઘટના 1 કહીએ. સસલા પસંદ થાય તે ઘટના 1 અને ઉંદર પસંદ થાય તે ઘટના બી બને. ઉંદર પસંદ થાય તે ઘટના બી બને. બંને દ્વારા પસંદ થાય એટલે કે એક સસલું પસંદ થાય અને એક ઉંદર પસંદ થાય તો એની સંભાવના એક સસલા સસલું અને એક ઉંદર પસંદ થાય તે ઘટના P of A છે B1 તો અહીં બંને ઘટનાઓ કેવી છે? સ્વતંત્ર. બંને ઘટના કેવી છે? સ્વતંત્ર ઘટનાઓ છે. કોઈ એક બીજી ઘટના પર આનો આધાર રહેલો નથી. એટલે કે બંને ઘટનાઓ સ્વતંત્ર છે માટે તેને નિરપેક્ષ ઘટના કહેવાય. બંને ઘટના સ્વતંત્ર છે માટે તેને નિરપેક્ષ ઘટના કહીએ. નિરપેક્ષ ઘટનાનો અર્થ થાય કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ નહીં. બે ઘટના એ અને બી, ઘટના એ બને અને ઘટના બી બને કે ન બને તેના ઉપર આધાર ન હોય તો તે મેળવવાની એટલે કે ઘટના એ મેળવવાની સંભાવનાને નિરપેક્ષ ઘટના કહે છે. એટલે કે કોઈ આધાર હોય તો અહીં નિરપેક્ષ ઘટના છે ઘટના એ અને બી બંને નિરપેક્ષ ઘટના છે. Now, here.
માટે પીઓ એ છે બી બરાબર પીઓ બે ગુણ્યા પીઓ બી થાય, પીઓ બે ગુણ્યા પીઓ બી થાય. તો પીઓ બે એટલે સસ્તો પસંદ થાય અને એના ઉપર દવાની અસર થતી હોય. સસ્તો પસંદ થાય અને દવાની અસર થાય એ કેટલી છે? તો કે સાત. કેટલી ઘટના છે વિદ્યાર્થી મિત્રો? સાત. તો સાત ના છેદમાં દસ. ઘટના એ બની, ઘટના એ બની સસ્તા ઉપર દવાની અસર થાય, સસ્તા ઉપર દવાની અસર થાય. લખો એટલે આપણે એનું આગળ લખી શકીએ સસ્તા ઉપર દવાની અસર થાય. તો કુલ કેટલા સસ્તા? દસ. દસ માંથી એક પસંદ થાય, દસ થી એક એટલે દસ જ રહેશે. જવાબ થશે પીઓ એ બરાબર સાત ના છેદમાં ઉંદર ઉપર દવાની અસર થાય તેને પીઓ બી કહીએ, પાંચ ના છેદમાં નવ એની અસર થાય તો એનો નવ શું થાય? પાંચ ના છેદમાં નવ. બંને નિરપેક્ષ વત્તા છે, નિરપેક્ષ વત્તા છે. આ સમીકરણમાં કિંમત મૂકીએ સાત ના છેદમાં દસ ગુણ્યા પાંચ ના છેદમાં દસ નવ, બે નવ વડા સાત ના છેદમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? સાત ના છેદમાં. હવે આપણે વાત કરીએ કે ઘટના એ બને એટલે બંને બે પ્રાણીઓ પૈકી એક પ્રાણી પર દવાની અસર થતી હોય અને એક પ્રાણી પર દવાની અસર થતી ન હોય. એટલે કે અહીં બંને ઘટનાઓ નિરપેક્ષ, અહીં બંને ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ છે. બંને ઘટનાઓ કેવી છે? પરસ્પર નિવારક ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક ઘટના છે, પરસ્પર નિવારક ઘટના છે. આની વાક્ય રચના લખીએ તો શું લખાય? તો અહીં બે વાક્ય રચના બનશે. પ્રથમ વાક્ય રચના એ બને કે સસલા પર દવાની અસર થાય અને ઉંદર પર દવાની અસર ન થાય. અથવા એવું બને સસલા પર દવાની અસર ન થાય અને ઉંદર પર દવાની અસર થાય. આવું પણ બની શકે. આવો એક દાખલો આપણે અગાઉના વિડીયોમાં આવી ગયેલો હતો કે કોઈ વ્યક્તિ પીઝાનો ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ના કરે, કારણ કે બે પૈકી એક જ વસ્તુ પસંદગીમાં હતી. તો એના માટે આપણે સમીકરણ લખાય છે સસ્તા પર દવાની અસર થાય એટલે કે પીઓ એ અને છે દવાની અસર ન થાય ઘટના બી પ્લસ બની. અથવા એવું એટલે યોગ ઘટના પીઓ સસ્તા પર દવાની અસર ન થાય એટલે એસ છે બી. આ રીતે આપણે વાક્યની રચના ગોઠવાય છે. હવે એ ડેશ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? એટલે કે બી ડેશ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો એના માટે આપણે સમીકરણ લખવું હોય તો પીઓ તો કૌંસમાં લખી નાખીએ પીઓ એ માઇનસ પીઓ એ છે બી થઈ જાય. પીઓ એ માઇનસ પીઓ એ છે બી થઈ જાય. આ રીતે પણ તમે લખી શકો છો અથવા એને તમે બીજી રીતે પણ ગણી શકો છો. ડાયરેક્ટલી તમારે ગણતરી કરવી હોય તો એને ઘટનાના આધારે એ રીતે પણ તમે શોધી શકો છો. જે રીતે આપણે અનુકૂળ હોય એ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ.
तो कई रीते दाखलो उकेल लावी प्लस P of LS छेद P of BS बने नाम मूल्य समान है जैसे मित्रों बने नाम मूल्य क्या होता है समान होता है बने नाम मूल्य समान होता है जवाब बने के जावे बने के जावे दाखला न होगे आपके पास घटना है ऐसे घटना भी नहीं ऐसे घटना है घटना भी ऐसे पर पूरा घटना हो नहीं तो आपने पूरा घटना हो मार्ट आउट P of A गुणिया एक माइनस P of B प्लस एक माइनस P of A गुणिया P of B बनने देते उकेल आ गया है उकेल दे रहे हैं सोलो आए रहे हैं सोलो से पॉसिबल जवाब है साधना छेद मां साधना छेद मां दस मिले सो तो ले नौ एका नौ नौ मां की पांच है तो चार छेद मां नौ प्लस सात दस एका दस दस मां सात है तो त्रण छेद मां दस गुणिया गुणिया बी पांच ना छेद मां नौ सात चौबीस अने नेव प्लस पांच तेरी पंद्रह छेद मां नेव नेवड़ा सात तेर नौ तबरो बढ़िए तेर पंद्रह तमें छेद करना ना नियम थी उसे करो तो अपन तमें उसे मिलने से कुछ तेर भी आप जाओ लगी पी ओ फे माइनस पी ओ फे छेद बी एक समझौती मारने है लगी तमें तमें तबरो दे आपको मिल सात छेद मां दस माइनस सात छेद मां अठार सात छेद मां अठार एक सौ एसी दस सात नौ गुणाकार करिए सात नौ गुणाकार करिए सात अरे बात करते हैं तो
બીજાનો પણ તમે ઉકેલ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંભાવનાના શક્તિ સંભાવનાના જે ઉદાહરણ છે એના 29 અને 30 ની વિગતવાર સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે દાખલા નંબર 1 ઉદાહરણ 31 અને ત્યાર પછીના બાકીના દાખલાઓનો નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ. પાઠ 27.